नदी बाग थी ढोसा जतो राजाशाही વખતનો માર્ગ બંધ કરી દેવાતા પશુઓના ચરિયાણનો પ્રશ્ન ઊભો થયો। ભૂજ શહેર પશુ ઉછેરક સંગઠન દ્વારા રજૂઆત કરાઈ। ભૂજ શહેર પશુ ઉછેરક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આજે એક આવેદનપત્ર આપી। જંગલ ખાતા દ્વારા નદી બાગ થી ઢોસા જતો માર્ગ જે રાજાશાહી જમાનાનો છે તેને બંધ કરી દેવાતા ભૂજના પશુઓ માટે ચરિયાણની સમસ્યા ઊભી થઈ છે। તેમ જણાવીને જંગલ ખાતા દ્વારા આ માર્ગ ખુલ્લો કરાય તેવી માંગણી કરાઈ છે। ભૂજ શહેર પશુ ઉછેરક સંગઠન દ્વારા જણાવાયું હતું કે ભૂજમાં 500 થી વધુ દૂધાળા પશુઓ છે જેનું દૂધ ભૂજમાં સપ્લાય થાય છે। આ દૂધાળા પશુઓના ચરિયાણનો પ્રશ્ન ઊભો થયો છે અને જંગલ ખાતા દ્વારા રાજાશાહી જમાનાના આ માર્ગનો ગેટ બંધ કરી દેવાયો છે જેને તાત્કાલિક ખુલ્લો કરવા માંગણી કરાઈ છે। વધુમાં સંગઠન દ્વારા જણાવાયું હતું કે મારું નામ આસિફામ ચાકી છે। અમે ભૂજ શહેર પશુ ઉછેર માલધારી સંગઠનનો ઉપપ્રમુખ છું ને આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કલેક્ટર ઓફિસે કે અમારો જે માલ છે 500 થી 600 ગાયું ભેંસું જે જંગલ ખાતાના ગેટ ઉપર રોજ અટકાવવામાં આવે છે 20 દિવસ થયા છેલ્લા ને બંધ છે। આજે તાળો દીધેલો છે હમણાં પણ ને હમણાં તમે સમજી શકો છો કે ભુજમાં ક્યાંય ગૌચર જમીન રહી નથી ને ભુજ શહેરમાં માલ જાય તો નગરપાલિકા હેરાન કરે ને જંગલમાં તો બધા આવે ગૌચર ઉપર ભૂમાફિયા એક કબજો કરે બેઠેલો છે ને હવે જાગી છે આપણી વન વિભાગ કે તાળા રખાલ ઉપર તાળા દઈ બેસેલી છે બધું પેક કરીને બેસેલી હવે અમારો માલ ક્યાં જશે એનું નિરાકરણ કરવા અમે કલેક્ટર કચેરી આવ્યા હતા ને કલેક્ટરને આશ્વાસન અમને આપ્યો કે હવે તમારું નિરાકરણ થઈ જશે આ વસ્તુનું। આગે પણ અમે અગાઉ પણ અમે ગાંધીજી માર્ગ ઉપર અમે ધુનારા તળાવ પણ છોડાવ્યો હતો ને આ ગેટ ખુલ્લો નહીં થાય તો અમે ગાંધીજી માર્ગ ઉપર જશું ને આંદોલનો કરશું। શ્રી બુઢાર મોરા જૂથ ગ્રામ પંચાયત કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 19 વર્ષ પૂર્ણ કરી 20 વર્ષમાં પ્રવેશ પ્રસંગે હાર્દિક શુભકામના। સરપંચ મુકેશભાઈ વીરાભાઈ સથવારા, યુવા સરપંચ, મંત્રી શ્રી અંજાર તાલુકા ભાજપ। કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 19 વર્ષ પૂર્ણ કરી 20 વર્ષમાં પ્રવેશ પ્રસંગે શુભકામના। અબ્રેમાન જુસબભાઈ તુર્ક સરપંચ, અસલમ તુર્ક ઉપસરપંચ, અજયસિંહ જાડેજા તલાટી તેમજ સદસ્ય ગણ તરફથી શુભકામનાઓ। દ્રબ ગ્રામ પંચાયત, ગામ દ્રબ, તાલુકો મુંદ્રા, કચ્છ।